ભૈલા તારી રાખડી. જો બધા ભાઈ બહેનોનો તહેવાર આવી ગયો છે, આજે તો રક્ષાબંધન સ્પેશિયલ મનાવી રહ્યા છે. અને એની જોડે જોડે આપણા સ્ટુડિયોમાં આપણા સ્પેશિયલ ગેસ્ટ પણ આજે આવ્યા છે, લાલાભાઈ શાહ. લાલાભાઈ સ્ટુડિયોમાં પહોંચી ચૂક્યા છે, એટલે આપણે નોટ વેસ્ટિંગ મચ ઓફ ટાઈમ. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા સ્ટુડિયોનો, આપણા શોનો ટાઈમ છે કે 10 થી 11 વાગ્યા સુધી જ, એટલે ટાઈમ બહુ લિમિટેડ છે આપણી પાસે. અને આપણી પાસે આજે વાતો ઘણી બધી છે, બીકોઝ રક્ષાબંધન સ્પેશિયલ પણ સેલિબ્રેટ કરી રહ્યા છે. તો જલ્દીથી આપણે લાલાભાઈને વેલકમ કરી લઈએ અને એમની જોડે વાતો શરૂ કરી દઈએ. તો લાલાભાઈ, વેલકમ ટુ માય રેડિયો 580 AM. કેમ છો? મજામાં, સરસ. આભાર આપનો મને રેડિયો ઉપર બોલાવવા માટે. થેન્ક યુ. તમારો શ્રેષ્ઠ સમય કાઢીને તમે અમારી જોડે આજે જોડાવાનું નક્કી કર્યું, થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ એના માટે. અને ગરવી ગુજરાત એસોસિએશન ઓફ કેનેડા આપણે બધા જ જાણીએ છીએ, એમાં તમે ડિરેક્ટરની પદવી ભજવી રહ્યા છો. તો પ્લીઝ, ગરવી ગુજરાત ઓફ એસોસિએશન, એની શરૂઆત તમે કેવી રીતે કરી અને શું તમે નક્કી કર્યું કે આવી રીતે કોઈ એસોસિએશન સ્ટાર્ટ કરવું છે? એકચ્યુઅલી આમ જોવા જાય તો, એટલે આમ સૌ શ્રોતાઓને પહેલાં તો 580 AM સૌ શ્રોતાઓને મારા નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. ગરવી ગુજરાત એસોસિએશન એ તો આજથી આમ જોવા જાય તો 12-1 વર્ષથી ચાલી રહેલું છે. અને મારી એન્ટ્રી કેનેડામાં જોવા જાય તો 10 વર્ષ થઈ ગયા છે મને. અને મને ગુજરાતી કલ્ચર વિશે, એટલે આપણે, અમે બાય બોર્ન ગુજરાતી છે, એટલે ગુજરાતી માટે આપણું થોડુંક ઢલણ તો હોય જ. અને નામ હતું આ ગરવી ગુજરાત, તો મને થયું કે ગુજરાત વિશે કંઈક આ કરતા હશે, એટલા માટે હું ગરવી ગુજરાતની અંદર એટેચ થયો. અને એ લોકોની એક્ટિવિટી જોઈ અને મને લાગ્યું કે ના, કંઈક આપણે ગુજરાતી સાહિત્ય માટે ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ કે જેનાથી આપણો ગુજરાતી સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે, એવી મારી ઈચ્છા છે. અને એ થકી હું આ ગુજરાત ગરવી ગુજરાત એસોસિએશન સાથે જોડાયો છું. ખૂબ સરસ અને ખૂબ સાચી વાત કહી તમે કે આપણી કમ્યુનિટી માટે કશું કરવું હોય ને, એના માટે જોડાવા બદલ તમે જે થોટ લીધું, દેટ ઇઝ વેરી ગુડ અને એપ્રિશિએટેડ કે તમે કમ્યુનિટી માટે પણ અહીં આવીને તમે થોડુંક સમય ફાળવો છો, દેટ ઇઝ વેરી ગુડ. એટલે બેઝિકલી ગરવી ગુજરાત ઓફ એસોસિએશન શું, એટલે કયા કયા કામો કરે છે, એટલે કેટલા બધા ઇવેન્ટ્સ હોય છે? મેં જોઉં છું સોશિયલ મીડિયા પર તમારા બધા જ ઇવેન્ટ્સ, લાઈક હમણાં જ રિસન્ટલી સિનિયર સિટીઝન માટે તમે એક પિકનિક અરેન્જ કરી હતી, દેટ વોઝ ગ્રેટ. લાઈક ઓબ્વિયસલી આપણે પેરેન્ટ્સને આટલું દૂરથી અહીંયા લાવીએ તો એમને એવું ના લાગ્યું છે કે કંઈ આવી ગયા, રાઈટ? કારણ કે અહીંયા બધા આપણે જોબ્સમાં બિઝી હોઈએ. તો એ જોઈને મને બહુ જ આનંદ થયો કે એટલીસ્ટ એવું સિનિયર સિટીઝન માટે, આપણા પેરેન્ટ્સ માટે પણ ગરવી ગુજરાત ઓફ એસોસિએશન કશું કરી રહ્યું છે. તો એવા ઘણા બધા ઇવેન્ટ્સ છે તમારી પાસે, એના વિશે થોડુંક જણાવજો પ્લીઝ. હા, ગરવી ગુજરાત એસોસિએશન એ આખા સમુદાયની માટે, એટલે આપણા ગુજરાતી સમુદાય, એવું નહીં દરેક સમુદાયને બી એમાં આવું હોય તો આવી શકે છે. અને આખું ગુજરાતી સમુદાયની અંદર આપણે ગુજરાતી પ્રોગ્રામો કઈ રીતે કરવા એનું અમે આખું એક સ્ટ્રક્ચર તૈયાર કરેલું છે. અને એની અંદર અમે એ રીતે કામ કરી રહેલા છે કે બાળકોથી માંડીને સિનિયર્સ લગીને બધા વર્ગને આવરી લઈએ છીએ અમે લોકો. અને એની માટેના ડિફરન્ટ દરેક વર્ગ માટે અમે કામ કરી રહેલા છે. તો જેવી રીતે કે હું તમને જણાવું તો બાળકો માટે કે ભાઈ, જે હવે આ બાળકો એ આવનારી પેઢી છે, એને અમે લોકો કે, એટલે આપણા થકી કશું એમને આપણો ગુજરાતી સાંસ્કૃતિક વારસો અપાય એવો પ્રયત્ન છે. અહીંના બાળકો છે જે છોકરાઓ અહીંયા ઇંગ્લિશમાં જ ભણે છે, તો એમને ગુજરાતી લેંગ્વેજ નું ખબર પડે, ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે, તેની માટે અમે ગુજરાતી ક્લાસ ચલાવીએ છીએ. ઓહ, ધેટ્સ ગ્રેટ. યા, પછીથી અમે લોકો એ છોકરાઓની માટે કલ્ચરલ પ્રોગ્રામ કરીએ છીએ કે જેથી એ લોકોને સ્ટેજ ફિયર ના રહે, એ લોકો એ સ્ટેજ ઉપર એમના જે કંઈ ટેલેન્ટ છે, કે જેવી રીતે આજે તમે બી કદાચ ગુજરાતથી આવીને અહીંયા જે રીતે રેડિયો આખો સંભાળી રહેલા છો, રેડિયો સ્ટેશન, તેવી રીતે કોઈક બાળકોની અંદર કંઈ ને કંઈ અવનવી પ્રતિભા હશે. તો અમે એ લોકોને બી આપણું ગુજરાત ગરવી ગુજરાત થકી એક પ્લેટફોર્મ આપીએ છીએ. અને એમની અંદર જે કંઈ બી કળા રહેલી છે, નોટ ઓનલી કે એ લોકો ભણતર સિવાયની, લાઈક રમવાની, કોઈને ડ્રોઈંગની, કે કોઈને કંઈક વક્તૃત્વ સ્પર્ધા,
કે કોઈ સારા સ્પીકર બની શકે તો એવું અમે પ્રયત્ન કરીએ છીએ, એ લોકોને પ્લેટફોર્મ આપીએ છીએ અને એ લોકો છોકરાઓ ત્યાં પરફોર્મ કરે છે. તો એ ગરવી ડે ના ટાઈમે એક અમે ગરવી ડે ઉજવીએ છીએ કે જે આપણો ગુજરાતનો ગૌરવ દિવસ છે, અને એની અંદર આ છોકરાઓને પ્લેટફોર્મ આપીએ છીએ, છોકરાઓ ત્યાં પોતાનું પરફોર્મ કરે છે. એવી રીતે અમે લોકો મહિલાઓ માટે એટલે સ્ત્રીઓ માટે એક સ્પ્રિંગ પાર્ટી આયોજન કરીએ છે કે અહીંયા આપણે જાણીએ છીએ કે આપણે બધા બહુ જ બિઝી છે, તો એ લોકોની માટે બી લેડીઝ માટે બી અમે સ્પ્રિંગ પાર્ટીનું આયોજન કરીએ છીએ કે જેમાં ઓનલી લેડીઝ જ હોય અને એ લોકો જ ઓર્ગેનાઇઝ કરે, બેકઅપ અમારું હોય અને એ લોકો જ એમાં એન્જોય કરે, કોઈક પાર્ટી કરે એવી રીતે. એ રીતે પછી આપણા દરેક જે યુવા વર્ગ છે ને એ બધાની માટે અમે લોકો એ ફિઝિકલ ફિટ રહે, દરેક જણ અહીંયા કામ તો કરે જ છે પરંતુ એ લોકો ફિઝિકલ ફિટ રહે અને એ લોકોનું માઇન્ડ સેટ સારું થાય એના માટે અમે લોકો સ્પોર્ટ્સનું આયોજન કરીએ છીએ. તો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ, પછી વીકલી વોલીબોલનું આયોજન કરીએ છીએ. તો ક્રિકેટ ટુર્નામેન્ટ એવું છે કે એની અંદર દરેક જણ ભાગ લઈ શકે છે અને એની અંદર એ લોકો પોતાનું કૌશલ્ય દાખવી શકે છે કે ભાઈ અમે લોકો રમીએ છીએ અને બધા આ રીતનું. તો એ લોકો એક ભાઈચારો પેદા થાય, બધા સાથે મળે. અને આ જે ટુર્નામેન્ટ છે, ક્રિકેટ ટુર્નામેન્ટ અમે કરીએ છીએ, એ સ્પેશિયલી ટેનિસ બોલની ટુર્નામેન્ટ છે. ઓકે. હા, બાકી જે આઈપીએલની ઇન્ડિયામાં રમાય છે અને બાકી એ બધી બોલ હાર્ડ બોલની ગેમ હોય છે, જ્યારે અમે લોકો કરીએ છીએ એ સોફ્ટ બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ છે. હા, મેં હવે સાંભળી દી આ એડ કે એમાં ટેનિસ બોલ એવું ક્રિકેટ ટુર્નામેન્ટ કહીને જણાવવામાં આવે છે. તો સાચી વાત છે કે બધું ક્લિયર ક્લેરિટી છે અને બધા ઓડિયન્સને પણ હું જણાવી દઉં, બધા લિસનરને જણાવી દઉં કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ આ ઓગસ્ટ 28 અને 29 મી એ છે. યસ, હા, એ 28-29 એ જે અમારી આ ટુર્નામેન્ટ છે ને એનું નામ અમે આપેલું છે ઇન્ડિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ. અને આપના શ્રોતાઓને અને આપને જણાવીને મને આનંદ થશે કે આગળ અમારી પાસે 16 ટીમ છે અને એ આ ટીમો બધી દરેક કોમ્યુનિટી દરેક નેશનાલિટીની છે, એટલે અલગ અલગ કોમ્યુનિટી ને અલગ અલગ નેશનલના લોકો આમાં પાર્ટ લેવાના છે. અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી વેરી બિગ ઇવેન્ટ. અને મને જણાવતો આનંદ થાય છે આ માટે કે આ ઇવેન્ટ માટે અમારે સ્પોન્સરો બી છે અમારી પાસે અને અમને ખૂબ સ્પોન્સર અને વોલેન્ટિયર્સનો સાથ અને સહકાર મળેલો છે. એમાં આ પ્રસંગે હું બે અમારા મેઇન સ્પોન્સર છે એમનું નામ લેવા માટે મારે જણાવવું પડે કે એ લોકોનો ખૂબ સાથ અને સહકાર મળેલો છે. બિલકુલ લાલાભાઈ, બિલકુલ. આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે હજુ ઘણી બધી વાતો કરવાની છે, હું પૂછવાની છું તમને, કારણ કે છે ને સમય થઈ જશે હવે એક બ્રેકનો, અને હું આ ટોપિકને છે ને અહીંયા કટ નથી કરવા ઈચ્છતી. એટલે મને એવું થાય છે કે આ ટોપિક આપણે ડેફિનેટલી લઈશું ને ઓબ્વિયસલી ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે એક આપણી એડ ચાલી રહી છે જેના માટે ઘણા બધા લોકો બધી ઇન્કવાયરીઝ પણ કરી રહ્યા છે, એટલે મારી પાસે ક્વેશ્ચન્સ છે એના માટે, હું જરૂરથી તમને પૂછીશ એના વિશે. લાલાભાઈ જોડે આપણે ઘણી બધી વાતો હજુ કન્ટિન્યુ રાખવાના છે, હજુ મારી પાસે ઘણા બધા પ્રશ્નો છે. ગરવી ગુજરાત એસોસિએશન ઓફ કેનેડા, આ એસોસિએશન કેવી રીતે ચલાવી એમને અને કેટલું બધું સારા ઇવેન્ટ્સ તમે એમને અરેન્જ કર્યા છે, તો આ એસોસિએશન વિશે આપણે ઘણી બધી એમને જોડે વાતો કન્ટિન્યુ રાખીશું. એની જોડે જોડે મેં તમને કીધું હતું કે આજે આપણે વાત કરવાના છે રક્ષાબંધન સ્પેશિયલ પર. હા, રક્ષાબંધન કાલે છે, ભાઈ બહેનોનો તહેવારનો આ ઉત્સવ આપણે મનાવવાના છે, એટલે રક્ષાબંધન માટે ભાઈ કે બહેન કોઈ પણ કોઈ સોંગ ડેડિકેટ કરવા ઈચ્છતા હો તો ડેફિનેટલી મને કોલ કરી શકો છો. એના માટે નંબર નોટ કરવું પડશે નહીં, કારણ કે તમે સેવ નહીં કર્યું હોય, એટલે જલ્દીથી નોટ કરી લો. એડમિન્ટન લિસનર્સ મને કોલ કરી શકે છે 7804390000 પર, અને કેલ્ગરી લિસનર્સ મને કોલ કરી શકે છે 4039301415 પર. એટલે કોઈને પણ તમારી ભાઈ કે બહેન અહીંયા છે, ઇન્ડિયામાં છે, દુનિયામાં કંઈ પણ ખૂણામાં બેઠા હોય, એમના માટે આજે સોંગ ડેડિકેટ કરવું બનતા હે ના. કાલે રક્ષાબંધન છે ભાઈ, કશું તો આપણે સેલિબ્રેટ કરીએ. રીઓપનિંગ પછી ધીમે ધીમે આપણે બધા ફેસ્ટિવલ્સ સેલિબ્રેટ કરતા જઈએ છીએ, તો આને પણ એન્જોય કરો મ્યુઝિક જોડે.
બ્રેક પછી આપ સૌનું કેમ છો અલબત્તા હનીની સાથે માં એક વખત ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે રક્ષાબંધન સ્પેશિયલ વિશે અને જોડે જોડે આપણી આપણે આજે સ્ટુડિયોમાં જોડાયા છે આપણા સ્પેશિયલ ગેસ્ટ લાલભાઈ શાહ, જીજીએસસીના ડિરેક્ટર એટલે ગરવી ગુજરાત એસોસિએશન ઓફ કેનેડાના ડિરેક્ટર. ઘણી બધી વાતો એમને જણાવી બ્રેક પહેલાં અને એમણે આપણે પૂછ્યું એમને કે કેટલા બધા ઇવેન્ટ્સ એ ઓર્ગેનાઇઝ કરે છે ગરવી ગુજરાત ઓફ એસોસિએશન. એટલે એમણે જણાવ્યું કે એ બધા જ વર્ગને ઇન્ક્લુડ કરે છે, બાળકોથી લઈને એડલ્ટ સુધી, લાઈક ઈચ એન્ડ એવરી વન. એમને કોઈને પણ બાકી નથી છોડ્યા. પછી એ બધી મહિલાઓ હોય કે પછી પુરુષો હોય, પુરુષોની ફિટનેસ હોય કે મહિલાઓની એન્જોયમેન્ટ હોય, બધું જ ધ્યાનમાં રાખીને આ એસોસિએશન ચલાવી રહ્યા છે. અને એસોસિએશનને ઓલમોસ્ટ 12 વર્ષ થઈ ગયા છે ને લાલાભાઈ એમાં 10 વર્ષથી જોડાયા છે. તો લાલાભાઈને એક વખત ફરીથી હું વેલકમ કરું છું. લાલાભાઈ માય રેડિયો 580 AM પર ફરીથી એક વખત તમારું સ્વાગત છે. થેન્ક યુ. લાલાભાઈ, જેમ આપણે બ્રેક પહેલાં વાત કરતા હતા ક્રિકેટ ટુર્નામેન્ટની, ને વચ્ચે મેં તમને કહી દીધું કે આના વિશે આપણે ઘણી બધી વાતો કન્ટિન્યુ કરીશું, એટલે હવે તમે પ્લીઝ જણાવજો કે આવનારી આપણી જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે જીજીએસસી તરફથી ઓર્ગેનાઇઝ કરેલી, એના સ્પોન્સર્સ કોણ છે? એના સ્પોન્સર્સ તો અમને ઘણા બધા છે, પરંતુ એ બધાના નામ તો અત્યારે હું નહીં લઈ શકું. પણ મારે બે સ્પોન્સર્સનો કે જે આખા ઇવેન્ટના સ્પોન્સર છે મેઇન, એમનું નામ હું જણાવું તો આપણે રિયલ એસ્ટેટના રાકેશ પટેલ કે જે રિયલ્ટર છે, તે આપણને કોઈ બી આપણી મકાન ખરીદવાની કે મકાનને લગતી કોઈ પણ બાબતનું કોઈ બી તમને જરૂરિયાત હોય તો એ રાકેશ પટેલનો આપ સંપર્ક કરી શકો છો અને એમનો અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળેલો છે. ત્યાર પછી છે પાર્થ દેસાઈ કે જે CIBC મોર્ગેજના એડવાઇઝર છે, અને એટલે તમારા મકાનને લગતી લોન લેવી કે તમારે કોઈ એક્સટેન્શન મકાનનું કરવું કે એને લગતી કોઈ બી જરૂરિયાત હોય તો એ પાર્થ દેસાઈ મદદ કરી શકે એમ છે. અને આ બે અમારા મેઇન ઇવેન્ટ સ્પોન્સરર છે. ઓ ઓસમ ઓસમ. હું પણ આ બે સ્પોન્સરને બિલકુલ દિલથી થેન્ક યુ કહેવા ઈચ્છું છું કે આવી રીતે કમ્યુનિટીમાં જોડાઈને એ ભાગ લઈ રહ્યા છે અને કમ્યુનિટીને સપોર્ટ કરી રહ્યા છે. દેટ ઇઝ ગ્રેટ થિંગ. થેન્ક યુ. આવા જ સ્પોન્સર આગળ વધારે આવે અને આપણી કમ્યુનિટીને સપોર્ટ કરતા રહે એવી જ મારી ઈચ્છા છે. અને ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે, જે નેક્સ્ટ સેટરડે સન્ડે છે, રાઈટ? દેટ ઇઝ ઓગસ્ટ 28 અને 29th ના, અને તમે કીધું દેટ ઇઝ ઓપન for all. Yes. And that is not limited to only Gujaratis. એટલે open for all the nationalities છે. અને એ વિશે જણાવજો કે તમારી કેટલી ટીમો છે, શું તમારી અરેન્જમેન્ટ થઈ ચૂકી છે અત્યાર સુધી? અત્યાર લગી એટલે અમારે જે મારી પાસે માહિતી છે એ મુજબ અત્યારે અમારી પાસે 16 ટીમો થયેલી છે. અને એ 16 ટીમોની અંદર અમે 4 ગ્રુપ બનાવવાનું કંઈક પ્લાનિંગ કરેલું છે. અને એ જે ક્રિકેટ કમિટી છે એ ક્રિકેટ કમિટી એનું આયોજન કરી રહેલી છે અત્યારે. અને આ વીકની અંદર, વીક ડેઝની અંદર એ બધા કેપ્ટનોને બોલાવી અને એ લોકોને બ્રીફ કરવામાં આવશે કે આના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે, કઈ રીતે આ ટુર્નામેન્ટ રમાશે, અને એનું કેપ્ટન્સને બધું બ્રીફિંગ કરી અને પછી 28 અને 29 અમે ગરવી ગુજરાત એ એક સ્ટાર્ટ કરવા માટે જઈ રહેલા છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ. તો દરેક શ્રોતાગણને મારી વિનંતી કે આપ સર્વે ત્યાં પધારી અને દરેક પ્લેયરનો ખૂબ ખૂબ ઉમળકાથી એ લોકોને તમે એન્કરેજ કરજો કે જેથી એ લોકો સારું રમે. અને દરેક જે બી ભાગ લેનાર ટીમો છે અને જે સ્પોન્સરર છે, દરેકનો ગરવી ગુજરાત વતીથી અત્યારે હું આભાર માનું છું કે એમના થકીથી જ આ બધું શક્ય થવાનું છે. બિલકુલ બિલકુલ સાચી વાત કહી કે સ્પોન્સરર, સપોર્ટર્સ અને વોલેન્ટિયર્સ, એ સિવાય તો કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવું શક્ય નથી. અને એના માટે બધા જ સ્પોન્સરર્સ, બધા સપોર્ટર્સ ને વોલેન્ટિયર્સ ને દિલથી ખૂબ ખૂબ થેન્ક યુ. આવી જ રીતે સપોર્ટ કરતા રહે તો આ જીજીએસસીના બધા જ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ થતા રહેશે. યસ યાન, અને થાય છે. અને વોલેન્ટિયર્સનો બી અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળે છે. એટલે આ દરેકનો આપે જણાવ્યું મુજબ હું બી ગરવી ગુજરાત વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું કે અને જે આ તમે ટુર્નામેન્ટની વાત કરી, એ ટુર્નામેન્ટ
આપણે અહીંયા 50 સ્ટ્રીટ ઉપર જ છે, આઈવરી ડેન્ટ પ્લેસ ઉપર જ, એટલે બધાને આવવા માટે વિનંતી છે અને એનો આનંદ લેવા માટે મારી વિનંતી છે કે આપ સર્વે પધારો અને એને એન્જોય કરો. બિલકુલ, બધા લિસનર્સે ધ્યાનથી સાંભળી લીધું કે આ ટુર્નામેન્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટ ધેટ ઇઝ ઓપન ફોર ઓલ અને ઓડિયન્સ તો વેલકમ છે. ટાઈમ પણ જણાવી દો, શું ટાઈમ છે એના માટે કે ઓડિયન્સ આવી શકે? એમ તો અમે લોકો સવારે 7:30 પ્લાનિંગ કરી રહેલા છે કે સવારે 7:30 સ્ટાર્ટ કરીશું અને સાંજના 6:30 લગીને એ ટુર્નામેન્ટ ચાલશે. બે દિવસ છે, શનિ ને રવિ, એટલે બે દિવસે સવારે 7:30 અમે શરૂ કરવાના છે અને સાંજના 6 વાગ્યા લગીને, અને સન્ડેના દિવસે ફાઇનલ છે અને બપોર પછી ફાઇનલ છે અને ત્યાર પછીથી ત્યાં જો કોઈક વેધર પરમિટ કરે તો કોઈક એન્ટરટેનમેન્ટનો પ્રોગ્રામ બી કદાચ શક્ય છે, થઈ શકે છે. આઈ એમ નોટ શ્યોર, ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ વેધર. અરે આ તો બહુ સરસ વાત તમે કહી દીધી. હા, એટલે છોકરાઓ માટેનું ને એનું અમારું આયોજન છે અને જોઈએ છે, જો વેધર પરમિટ કરશે તો બાઉન્સિંગ કાસલ ને એ બધું અમે લાવીએ છીએ, તો એવું પછી બલૂન છે ને આવું તેવું કંઈક કરીએ છીએ, એટલે છોકરાઓને આનંદ મળે. નોર્મલી કહેવાય ને હિડન ચાર્જીસ, આ હિડન એન્ટરટેનમેન્ટ છે ભાઈ આવતા વીકેન્ડે, એટલે હિડન એન્ટરટેનમેન્ટ માટે હું તો વિશ પ્રે કરીશ કે બસ વેધર પરમિટ કરે જ અને બધા એન્જોય કરી શકે. એટલે આવનારા વીકેન્ડ સેટરડે સન્ડે બેઉ બુક કરી લેજો, કોઈ બીજો પ્લાન બનાવવાની જરૂર નથી. સેટરડે સવારે 10 થી 11 મારો પ્રોગ્રામ રહેશે અને આવતા સેટરડે ઇટ ઇઝ અ જન્માષ્ટમી સ્પેશિયલ, આપણો કાનુડો આપણે યાદ ના કરી કેવી રીતે થઈ શકે. એટલે આવતા શનિવારે જન્માષ્ટમી સ્પેશિયલ સાંભળવાનું ભૂલતા નહીં, સવારે 10 થી 11 આવતા શનિવારે, ને પછી આપણે ફટાફટ દોડી જઈશું ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા. શું કહો? અને સન્ડે પણ આપણું બુકિંગ ફિક્સ છે, સન્ડે પણ ક્રિકેટ જોઈને એન્જોય કરવાની પૂરેપૂરી તૈયારી છે. બધા જ લિસનરને જણાવી દઉં કે તૈયાર થઈ જજો આવતા વીકેન્ડે, કોઈ બીજું પ્લાન બનાવવાની જરૂર નથી. લાલાભાઈ, આપણી ઘણી બધી વાતો કરી ટુર્નામેન્ટ વિશે, બીજું શું એવું છે કે તમે જીજીએસસી વિશે જણાવવા ઈચ્છો છો? હા, જીજીએસસીની જે આપણે વાત કરી પહેલા, તો આમ જોવા જઈએ તો અમે લોકો જે આખું કાર્યક્રમ વર્ષ દરમિયાન કરીએ છીએ તેનું જો લિસનર્સને જાણવાની ઈચ્છા હોય તો હું પ્રોગ્રામનું એકવાર લિસ્ટ કહી દઉં તો એ લોકોને બી ખ્યાલ આવે. તો અમે લોકો ગુજરાતી લેંગ્વેજ ક્લાસીસ ચલાવીએ છીએ બાળકો માટે, પછી ગરવી ડે ઉજવીએ છીએ, પછી અમે લેડીઝ પાર્ટી, મેં કીધું સ્પ્રિંગ પાર્ટી કરીએ છીએ, પછી સિનિયર્સ પાર્ટી થાય છે. આ સિનિયર્સ પાર્ટીનું તમે જે જણાવ્યું એમાં મારે એક વસ્તુ એડ કરવાની કે આ વર્ષે અમારી પાસે 200 સિનિયર્સ રજીસ્ટર થયા હતા. ઓ માય ગોડ, ધેટ ઇઝ અ બિગ નંબર. હા, અને 200 સિનિયર્સ રજીસ્ટર થયા હતા અને અમે 5 બસ દ્વારા એ લોકોને અહીંયાથી મિંક લેક છે, વાબામાન લેક પાસે, ત્યાં મિંક લેક પ્રાઇવેટ રિસોર્ટ છે, ત્યાં લઈ ગયા હતા અને એ લોકોને એક દિવસ માટે ફૂલ્લી એન્ટરટેઈન કર્યા હતા. પેરેન્ટ્સ આનંદમય થઈ ગયા. યસ, અને મને જણાવતા આનંદ થાય છે કે ત્યાંથી અમને જે બધા સિનિયર્સની જે ફીડબેક મળી એમાંથી કેટલાક સિનિયર્સે એવું કીધું કે આયોજન તમે એટલું ફર્સ્ટ ક્લાસ કર્યું છે તો અમારી ઈચ્છા છે કે તમે અમને એક દિવસ નહીં 4 દિવસનો પ્રોગ્રામ આપો. એટલે ઇટ વોઝ અ ગ્રેટ અચીવમેન્ટ. ઓબ્વિયસલી કોવિડ પછી જેમ ઘરમાંથી બહાર છૂટા પડ્યા છે ને એમ હાશકારો જે થયો છે, તો એ બદલ તો જીજીએસસી ને દિલથી હું થેન્ક યુ કહું છું કે આવું તમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું પેરેન્ટ્સ માટે, ધેટ ઇઝ વેરી ગ્રેટ. યા, પછીથી અમે લોકો કરીએ છીએ કે ફેસ્ટિવલ ઓફ કલર. અચ્છા, હા, એ બી અમે સેલિબ્રેટ કરીએ છીએ. પછી અમે લોકો નવરાત્રી છે સેલિબ્રેટ કરીએ છીએ કે જે આપણા દરેક ગુજરાતીના બ્લડમાં છે એવું કહી શકાય, બરાબર, કે કોઈ બી ગુજરાતી હોય જો એને ગરબા ના ફાવે અથવા ના કરે તો એ ગુજરાતી ના કહેવાય, એટલે અમે નવરાત્રી બી સેલિબ્રેટ કરીએ છીએ. પછી અમે દિવાળી ડિનર ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને અમે લોકો કિડ્સની માટે કોઈ કોઈક વાર અમે કિડ્સ ક્વિઝનો પ્રોગ્રામ બી કરીએ છીએ કે જ
જેનાથી છોકરાઓની કોમ્પિટિશન, એ લોકોનું નોલેજ વધે એ બાબતનું બી અમે ધ્યાન રાખી રહેલા છીએ. એટલે આ રીતના અમે બધા પ્રોગ્રામો કરીએ છીએ. એટલે આગળ મેં જણાવી દીધું એ મુજબ વોલીબોલ, ક્રિકેટ એ બધા તો પ્રોગ્રામ અમારા કન્ટિન્યુઅસ હોય જ છે, ચાલતા રહે છે. એટલે બધા લિસનર્સે સાંભળી લીધું કે જો કેટલી બધી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરે છે જીજીએસસી, તો આપણે ક્યાં બીજે કોઈ એન્ટરટેનમેન્ટ શોધવાની જરૂર જ નથી, રાઈટ? હા, તમે આપણે એઝ એ, મારું કહેવાનું એ છે કે આપણે બધા ગુજરાતી ભેગા થઈએ અને એક આપણું કલ્ચર આપણે ડેવલપ જે આપણી પાસે છે એને અહીંયા પ્રસારીએ અને આવનારી પેઢીને આપણે આપણું ગુજરાતી સાંસ્કૃતિક વારસો એમને આપીએ, એવો અમારો ગુજરાત ગરવી ગુજરાતનો પ્રયત્ન છે કે બાળકો, આવનારી પેઢી અત્યારે એ લોકો આપણી પાસેથી કંઈક શીખે અને એને કેરી ઓન કરે. તો એ બહુ સરસ, ખૂબ સરસ વાત તમે કહી. અને મને છે ને આ બધું, આ બધા ઇવેન્ટ સાંભળીને એક પ્રશ્ન આવી ગયો છે મગજમાં કે પૂછી લઉં કે ભાઈ ગરબાનું અરેન્જમેન્ટ થઈ ગયું છે આ વખતે, થશે કે નહીં? એટલે અમારા તરફથી તો તૈયારીઓ ચાલુ છે. હવે કોવિડની કેવી મહેરબાની રહે છે એના ઉપર છે. હા, એટલે પણ અમારા તરફથી તો અમે પ્રયત્ન કરીએ છીએ કે એનું આયોજન કરીએ, કારણ કે ગયા વર્ષે બી આપણે રમ્યા નથી નવરાત્રી. એટલે આ વર્ષે અમારો વિચાર છે કે નવરાત્રી કરીએ અને જો આ કોવિડની સિચ્યુએશન સારી થાય તો ડેફિનેટલી અમે પ્રયત્ન કરવાના છે. બિલકુલ બિલકુલ લાલાભાઈ, સાચી વાત કહી તમે કે હવે જો કોવિડ પરમિટ કરશે તો બધા જ એન્જોયમેન્ટ થશે, બધા જ ઇવેન્ટ્સ આવી રીતે કન્ટિન્યુ ઓર્ગેનાઇઝ થતા જ રહેશે. ને જીજીએસસી વિશે તમે બધા લિસનરને સાંભળ્યું કે એ ઇવેન્ટ્સ તો કન્ટિન્યુ કરવાના જ છે, એ તો નથી સ્ટોપ કરવાના, બસ કોવિડ સપોર્ટ કરવું જોઈએ કે હવે એ સ્ટોપ થઈ જાય તો જીજીએસસીના ઇવેન્ટ્સ કન્ટિન્યુ થઈ શકે. આપણી એટલી બધી વાતો છે ને મારી પાસે આજે, મારે રક્ષાબંધન સ્પેશિયલ વિશે એટલું બધું બોલવું હતું કે મને એવું થાય છે કે જીજીએસસી વિશે મારા પાસે ટોપિક પતે જ નહીં, ક્વેશ્ચન્સ પતે જ નહીં. અને પાછો સમય થઈ ગયો છે એક બ્રેકનો, તો હવે હું લાલાભાઈને છે ને એક સમય આપી દઉં છું કે લાલાભાઈ, નોર્મલી જે પણ મારા સ્ટુડિયોમાં ગેસ્ટ આવે ને એમને પૂછું છું કે એક સોંગ રિક્વેસ્ટ કરજો. એટલે બ્રેક આવી રહ્યું છે, તમે વિચારીને રાખજો કે તમે કયું સોંગ રિક્વેસ્ટ કરવા ઈચ્છો છો. બ્રેક પછી તમારી સોંગ રિક્વેસ્ટ આપણે આજે સાંભળીશું. ચોક્કસ, અને મારી બી ઈચ્છા છે કે આજે તમે રક્ષાબંધન સ્પેશિયલ રાખેલું છે તો કોઈક એક મારી બી જો સોંગ્સ હોય ને તમે રજૂ કરશો તો મજા આવશે. બિલકુલ બિલકુલ, બસ એટલે ટાઈમ આપું છું, તમે વિચારીને રાખો. આપણે હું એમ ગઈ ને હું ને લાલાભાઈ સ્ટુડિયોમાં જ છે, અમે એમ આવીશું. તમે પણ જો સોંગ રિક્વેસ્ટ કરવા ઈચ્છતા હો તો નંબર જલ્દીથી નોટ કરી લો, એડમિન્ટન લિસનર્સ 7804390000 and Calgary Resistance 403-930-1415. ભૈલા તારી રાખડી, જો બધા ભાઈ બહેનોનો તહેવાર આવી ગયો છે આજે તો રક્ષાબંધન.
રક્ષાબંધન સ્પેશિયલ આજે આપણે ઉજવી રહ્યા છે. રક્ષાબંધન પાછળની એક વાર્તા છે. શાસ્ત્રોમાં રક્ષાબંધન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાર્તા એવી છે કે જેમાંથી સૌથી લોકપ્રિય રાજા બલિ અને દેવી લક્ષ્મીજીની છે. એક વખત એવું બન્યું કે રાજા બલિએ પાતાળ લોકમાં ઘણા દેવી દેવતાઓને કેદ કર્યા અને દેવી લક્ષ્મીએ તેમની પાસે પહોંચવું પડ્યું. માતા લક્ષ્મીએ તેના કાંડા પર રાખડી બાંધી હતી, જેના બદલામાં રાજાએ તમામ દેવતાઓને જેલમાંથી મુક્ત કરવા સંમત થઈ ગયા હતા. જોકે તેમણે એવી શરત પણ રાખી હતી કે જેમણે મુક્ત કરવામાં આવશે તેમને દર વર્ષે ઓછામાં ઓછા 4 મહિના જેલમાં વિતાવવા પડશે. જો કુછ દેના હૈ તો કુછ લેના હૈ, એ તો આપણી દુનિયાની રીત છે, એવી જ રીતે કન્ટિન્યુ રહેશે. આવી જ રીતે આ રક્ષાબંધન પાછળની એક વાર્તા હતી. અને કેવી રીતે મનાવશો તમે, કેવી રીતે ઉજવણી કરશો રક્ષાબંધનની? ચંદન ચોખા, દહીં, રાખડી, મીઠાઈ અને ઘીથી ભરેલી પૂજાની થાળી ગોઠવજો. પૂજા થાળ પહેલાં પૂજા રૂમમાં રાખો અને ભાઈઓ એ પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસવું જોઈએ. જે બહેનો તેમના કપાળ પર કંકુ ચોખાનો ચાંદલો કરે અને જેના પછી તેઓ રાખડી બાંધી શકે અને તેને મીઠાઈ ખવડાવીને તેને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી શકે. મીઠાઈ ખવડાવવાનું ભૂલતા નહીં, એના માટે જ ભાઈઓ બેસતા હોય છે. અને એનાથી ઇમ્પોર્ટન્ટ, ગિફ્ટ લેવાનું ભૂલતા નહીં, બહેનો એટલા માટે જ બાંધતી હોય છે. સાચી વાત ને? અને બસ આજ મને કહેવું હતું કે રક્ષાબંધન બહુ સારી રીતે સેલિબ્રેટ કરજો. કાલે રક્ષાબંધન છે તો બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન. અને આપણી જોડે જે સ્ટુડિયોમાં ગેસ્ટ છે, સ્પેશિયલ ગેસ્ટ છે, એમની જોડે પણ આપણે વાતો કરી લઈએ. જતાં જતાં સમય થઈ ગયો છે એટલે પૂછી લઉં લાલાભાઈ કે જતાં જતાં શું મેસેજ આપવા ઈચ્છો છો બધા લિસનર્સને? સૌથી તો પહેલાં કે જે મેં જણાવ્યું મુજબ આપણે ગરવી ગુજરાત તરફથી આ જે બધા પ્રોગ્રામો થાય છે તો એનું અમે વેબસાઇટ ઉપર આપ બ્રાઉઝ કરશો તો તમને માહિતી મળતી રહેશે. અને 28-29 ઇન્ડિયા કપ ટુર્નામેન્ટનું આયોજન છે, આપ સર્વે ત્યાં પધારશો. અને દરેક સ્પોન્સરર્સ અને દરેક આપના શ્રોતાગણ અને 580 AM માય રેડિયોની કમિટીનો ખૂબ ખૂબ આભાર કે અમને આ અમારી રજૂઆત કરવાનો તમે સમય આપ્યો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને મારી આપ સર્વે ગુજરાતી મિત્રોને અને ગુજરાતી કોમ્યુનિટીને એક સંદેશ આપવો છે કે આપણે જાણીએ છીએ કે આપણા હાથની 5 આંગળીઓ છે, એ 5-5 આંગળીઓનો આકાર શેપ કહીએ ને તો અલગ અલગ છે. દરેક આંગળીઓનું એ અલગ છે પણ એ દરેક આંગળીઓનું મહત્વ છે. એવી રીતે આપણે ગુજરાતી સમાજની અંદર બી દરેક પ્રતિભા ધરાવતી વ્યક્તિઓ છે તો મારું વિનંતી છે કે એ દરેક પ્રતિભા ધરાવતી વ્યક્તિઓ ભેગા થઈએ અને સમાજ માટે કંઈક કરીએ અને આવનારી પેઢીને આપણે કશુંક આપીને જઈએ એવી મારી ઈચ્છા છે. તો જો એની અંદર હું એક સપનું જોઈ રહેલો છું કે એડમન્ટનની અંદર એક આપણું ગુજરાતી ભવન થાય તો એનાથી વિશેષ કોઈ એ ના હોય તો મારી દરેક ગુજરાતી કોમ્યુનિટીના દરેક વડીલો, દરેક ઉદ્યોગપતિઓ કે દરેક જે બી ક્ષેત્રના જે બી સાહસિકો છે બધાને ભેગા થવા માટે વિનંતી છે. બસ બિલકુલ બિલકુલ બહુ જ મહત્વની વાત કહી દીધી તમે કે 5 આંગળીઓ સરખી નથી હોતી બટ તો પણ એ 5-5 આંગળીઓ આપણે જોડે મુઠ્ઠી વાળીને ચાલતા હોઈએ, એવી જ રીતે કમ્યુનિટીને પણ સાથે મળીને આગળ ચાલવાનું છે. થેન્ક યુ સો મચ લાલાભાઈ, તમારો શ્રેષ્ઠ સમય કાઢીને GGSE વિશે તમે આટલું બધું જણાવ્યું. લિસનર્સને બધાને ખૂબ જ મજા આવી છે અને આવતા રવિવાર અને શનિવારનો પ્રોગ્રામ ફિક્સ છે એટલે ઓલ વિલ બી દેર ટુ એન્જોય ક્રિકેટ ટુર્નામેન્ટ. યસ, હા, અને હું આશા રાખું કે આપણે ખૂબ મોટી સંખ્યામાં બધા ત્યાં ઉપસ્થિત થઈએ અને ખૂબ આનંદ કરીએ.